ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટાયેલ સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોનો સત્કાર સમારંભ પટેલવાડી ખાતે યોજાયો હતો। ડભોઈ તાલુકામાં તાજેતરમાં યોજાયેલી 26 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં વિજેતા થયેલા સરપંચો અને સભ્યોને આજરોજ ડભોઈ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો, જેની શરૂઆતમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં 20 જેટલા સરપંચો વોર્ડ સભ્યો કોંગ્રેસની વિચારસરણી વાળા ચૂંટાયા છે તેઓનું તેમજ વોર્ડ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ તબક્કે કોંગ્રેસના નેતાઓ અને ડભોઈના માજી ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે પ્રથમ તો ચૂંટાયેલા તમામ સરપંચોને હાર્દિક અભિનંદન આપ્યા હતા। આ પ્રસંગે ડભોઈના માજી ધારાસભ્ય શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ સોનલબેન પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હેમંત બારોટ, કારોબારી અધ્યક્ષ રાગેશભાઈ આંબાલિયા, તાલુકા સદસ્ય ભાવેશભાઈ પટેલ, શહેર પ્રમુખ ગોપાલભાઈ જીનવાલા સહિત કોંગ્રેસી કોર્પોરેટર, કોંગ્રેસના નેતા કાંતિભાઈ મહેતા તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકશાહીનો પાયો ગામના ચૂંટાયેલા સરપંચો અને વોર્ડ સભ્યો છે। તમારા લોકોમાં તમારા ગામના લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને સંપાદન કરવા બદલ સૌને અભિનંદન। તેમજ માજી ધારાસભ્ય શ્રી સિદ્ધાર્થભાઈ પટેલે કેન્દ્ર અને ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। અધિકારીઓ પણ મોટા ભાગે સરકારી મેળાવડાઓ અને ઉત્સવોમાં વધારે ઓતપ્રોત રહેતા હોય છે અને સામાન્ય માણસને નાની નાની વાતો માટે જે મુશ્કેલીઓ પડી રહી છે એની અમને સૌને ચિંતા છે। કોંગ્રેસ પક્ષે આજે તમામ નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્વાસ આપ્યો છે કે કોંગ્રેસ પક્ષ વિકાસની કામગીરીમાં સદા તેમની પડખે ઊભો રહેશે અને એમને જે મુશ્કેલી હોય એનું નિરાકરણ કરવામાં, એમના વિકાસની પ્રક્રિયામાં મદદરૂપ થવામાં કોંગ્રેસ પક્ષ એમને પૂરો સાથ અને સહકાર આપશે।